સરકારી નોકરી માટે સ્વપ્ન જોઈ રહેલા ઉમેદવારો માટે કરાર આધારિત વિજ્ઞાન શાક ભરતીની લોલીપોપ સમાન લોકો તેમજ ધારાસભ્યએ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું. સરકાર દ્વારા જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર આધારિત ભરતીનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવનો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા 5-5 વર્ષથી સરકારે ટેટ અને ટાટની પરીક્ષા લીધી નથી અને 2023માં જ્યારે આ પરીક્ષાઓ લેવામાં આવી તો સરકાર જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી કરવા જઈ રહી છે. કેટલાય ઉમેદવારોની ઉંમર થવા આવી છે. સરકારી નોકરીનું સ્વપ્ન જોઈ રહેલા આવા ઉમેદવારો માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતી લોલીપોપ સાબિત થઈ છે. સરકાર આ જ્ઞાન સહાયક ભરતીને વચગાળાની વ્યવસ્થા કરી રહી છે, જેનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે, પરંતુ જ્ઞાન સહાયકની ભરતી માટે જે પ્રક્રિયા કરવી પડે તે જ પ્રક્રિયા કાયમી ભરતી માટે પણ છે. તો સરકાર કાયમી ભરતી કેમ નથી કરતી? અત્યારે દરેક ઉમેદવાર માટે આ એક સરખતો સવાલ છે. સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરીને સીધી રીતે ભાવિ શિક્ષકો અને નિર્દોષ બાળકો સાથે અન્યાય કરી રહી છે. જો આ જ્ઞાન સહાયકની ભરતી અંગે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ટૂંક સમયમાં ઉમેદવારો ગાંધી ચિંતા માર્ગે આંદોલન પર ઉતરશે, જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે. સુરેશ કલ્ચર, જેએસટીવી, ધાનેરા. છતાં પણ ગુજરાતનું શિક્ષણ ખાતું એક જ એવું છે જે કાયમી ભરતીને બદલે કરાર આધારિત ભરતી કરવા જઈ રહ્યો છે, તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ. સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન સેવતા ઉમેદવારોનો એક જ કલમના ઝાટકે જે છેદ ઉડાડ્યો છે તેનો અમે સમગ્ર જિલ્લાના બીએડના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ટેટ ટાટ પાસ ઉમેદવારો, એટલા જ નહીં પણ સમગ્ર શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામે તમામ વ્યક્તિઓ સરકારની આ નીતિનો સખતપણે વિરોધ કરીએ છીએ. અને શિક્ષણની વાત કરીએ તો એમ કહે છે કે સ્ત્રીઓને અમે રોજગાર આપીએ, આ કરીએ, તે કરીએ, પણ આજે આ શિક્ષણની જ વાત કરીએ તો શિક્ષણમાં મૂળ શું? સ્ત્રીને હક છે ખરું શિક્ષકની નોકરીનો? આજે ગુજરાતમાં સરકાર જે જ્ઞાન સહાયક યોજના લઈ છે એનો અમે સખત વિરોધ કરીએ, કેમ કે એના કારણે જે 11 માસની કોન્ટ્રાક્ટ વાળી પદ્ધતિ લઈ છે એમાં તો અમે છેલ્લા 5 વર્ષથી તો પ્રવાસી શિક્ષકો કૂટાઈ રહ્યા છીએ. એટલે 5 વર્ષમાં અમારું જે મોરલ હતું એ તો અમે તોડી નાખ્યું. હવે અમારી ઉંમર 37 વર્ષ થઈ ગઈ. પાછળના 3 વર્ષ પછી જયારે જ્ઞાન સહાયકમાં લાગીશું તો 40 વર્ષ પછી અમારું શું? એટલે અમારું તો ભવિષ્ય દરેક ની હવે ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એ 2017 થી કરીને 2023 સુધી ટેટ અને ટાટ ની એક્ઝામ ન લેવાના કારણે ઘણા યુવાનો રેગ્યુલર ભરતી માટે શિક્ષિત હોવા છતાં રાહ જોઈને બેઠા હતા. પરીક્ષા લીધા પછી મેરિટ બન્યું, શિક્ષણ જેવા વિભાગમાં પ્રવાસન શિક્ષકો તરીકે કે જે એમની શોર્ટ ટાઈમ માટે કરીને કે 1 લાખ રૂપિયા આટલા ટાઈમ કામ એમણે કર્યું, પણ દરેકની હવે ઉંમર થવાની હોય ત્યારે રેગ્યુલર ભરતી સરકાર કરે એવી એમની સમગ્ર ગુજરાતની માગણી છે. અપેક્ષા રાખું કે ગુજરાતનું શિક્ષણ કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રગતિ કરવી છે તો એ પૈકીના નિષ્ણાંતો તૈયાર કરવા પડશે, અને નિષ્ણાંતો તૈયાર કોણ કરશે? કાંઈ 11 મહિનાના કોન્ટ્રાક્ટર બેઝથી ભરતી કરેલો શિક્ષક એ પોતાની જિંદગી લાઈફ ટાઈમ ન જોતો હોય, એનું ભવિષ્ય ન હોય, એ કેટલું ધ્યાન આપીને કામ કરી શકે? તો સરકારને પણ અમારી વિનંતી છે કે ટેટ અને ટાટની એક્ઝામ પાસ કરેલાને રેગ્યુલર નિમણૂક આપે. હું પણ આ બધાને ખાતરી આપું છું કે ચોમાસા સત્રમાં અમને મોકો મળશે તો 100% વાત અમે વિધાનસભાના ગૃહ મારફત સરકાર સુધી પહોંચાડીશું. ગઈ વખત વિધાનસભા ગૃહની અંદર આ તમામ વિરોધ પક્ષે જોરશોરથી મુદ્દો ઉઠાવી સરકારનું ધ્યાન દોર્યું હતું, અને જ્યાં શિક્ષકોને એમને પોતાની માગણી કરવા માટે રોકતા હતા ત્યાં પણ અમે સ્થળ ઉપર જઈને એમનું મનોબળ પૂરું પાડી અને એમની વાત સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા હતા, અને આવનાર સમયની અંદર પણ